वलसाड जिल्लानी रेवेन्यू कचेरीओमां फरज बजावता कर्मचारीओए तेमनी विविध मांगणीओने लईने एक दिवसनी हड़ताल पर उतर्या हता। रेवेन्यूना कर्मचारीओए एक दिवसनी सामूहिक सीएल पर उतरी छेल्ला 10 वर्षथी ग्रेड पे तथा प्रमोशन सहितनी मांगणीओना मुद्दे सरकारमां रजूआत करवामां आव्या, छतां पण कोई निकाल नहीं करवामां आवता सरकार विरोधी प्रदर्शन कर्युं हतुं अने रेवेन्यूना कर्मचारीओए जो तेमनी मांगणी संतोषवामां नहीं आवे तो आगामी 27मी सप्टेम्बरथी अचोक्कस मुद्दतनी हड़ताल पर जवानी चीमकी उच्चारी हती। नमस्कार, आज रोज समग्र राज्यना रेवन्यू कर्मचारी साथ वलसाड जिल्लाना बधा रेवन्यू कर्मचारी अमारी पड़तर मांगणीओने लईने आज मास सीएल नो कार्यक्रम आपेलो छे, जेमां वलसाड जिल्लाना तमाम रेवन्यू कर्मचारी जोड़ायेला छे। अमारी मुख्य मांगणीओमां ओपीएस फिक्स पे नी प्रथा नाबूद करवी, 2012ना जे क्लार्क छे ए लोकोने प्रमोशन आपवा तथा 2012ना जे नायब मामलतदार छे जेमनी सीनियोरिटी पण हजी बनवानी बाकी छे एमनो सीनियोरिटी लिस्ट बनावू तथा अन्य 17 मुद्दाओ साथेनी मांगणीओ छे, जे मांगणीओ अमे विभागमां आपेली छे, તેમ છતાં એમના તરફથી કોઈ પ્રતિભાવ ન આપતા અમે અમારો કાર્યક્રમ આગળ ધપાવેલો છે। આગામી કાર્યક્રમમાં અમે લોકો તારીખ 27થી અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાનાર છીએ। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારી જે કાંઈ માંગણીઓ છે એ માંગણીઓ યોગ્ય છે, ન્યાયી છે, તો એ માંગણીઓના ધ્યાને લઈ જલ્દીમાં જલ્દી એનું સમાધાન કરવામાં આવે। આ જે અમારી એક દિવસની માસ સીએલ છે એનાથી જે પણ નાગરિકોને જે હાલાકી પડશે એના બદલ હું એમની માફી માગું છું, પણ અમારો જે અધિકાર છે એના માટેની અમારી લડત છે, એ લડત અમે ચાલુ રાખીએ। અગાઉ પણ તમે પેન્ટ ડાઉનનો કાર્યક્રમ આપી ચૂક્યા છો, ત્યારે પણ સરકાર સાથે સમાધાન થયું હતું, પછી કેમ હડતાલનું? અગાઉ અમારા મંડળ તરફથી કોઈ કાર્યક્રમ આપવામાં આવેલો નથી અને અમારી કોઈ પણ માંગણીનું સમાધાન કરવામાં આવેલું નથી, જેથી આ માંગણીઓ અમે વિભાગમાં આપેલી છે, વિભાગ તરફથી પ્રતિભાવ ન આપવામાં આવેલો હોય આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવેલ છે, અને હજી પણ જો આ વિશે પ્રતિભાવ નહીં આવે તો આ કાર્યક્રમ ચાલુ જ રહેશે। કેટલા સમયથી પડતર માંગણીઓ છે તમારી? 2012ના ભરતીના સીધી ભરતીના નાયબ મામલતદારની સિનિયોરિટી 10 વર્ષથી બનેલી નથી, હવે તમે જે 2015ની ભરતીના કોઈ નાયબ ચીટનીસ હોય પંચાયત વિભાગના એમને TDOનું પ્રમોશન મળી ગયું છે અને નાયબ મામલતદાર હજી નાયબ મામલતદાર તરીકે નોકરી કરે છે, સિનિયોરિટી પણ નથી બનેલી। 2012ની બેચના જે બીજા બિન સચિવાલય કારકુનો છે એ બધાને એક એક પ્રમોશન આવી ગયું છે, જ્યારે અમારો બિન સચિવાલયનો કારકુન આજે પણ બિન સચિવાલય જુનિયર કારકુન તરીકે નોકરી કરે છે, તો આ માંગણીઓ કેટલી પડતર છે એ નક્કી કરવાનું છે। આપનું નામ? મારું નામ તોગડિયા હાર્દિક, પ્રમુખ શ્રી વલસાડ રેવન્યુ કર્મચારી મંડળ ક્લાસ 3।